અમીરગઢ તાલુકાના અવલ ગામે એક પોલીસકર્મી ઉપર બુટલેગરો દ્વારા ઘાતક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જો કે ઘાતક હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે ડીસા સિટી ટ્રાફિકમાં ફરજ બજાવતા અને આવલ ગામના ગોવિંદભાઈ બે દિવસ અગાઉ પોતાના ભાઈ સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે આવલ ગામે ચાર અસામાજિક તત્વોએ પોલીસકર્મીનો રસ્તો રોક્યો હતો અને બોલાચાલી બાદ આ પોલીસકર્મી ઉપર ઘાતક હથિયારોથી તૂટી પડ્યા હતા. જો કે આ તમામ લોકો બુટલેગરો છે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાથી પોલીસ સાથે કોઈ જૂની અદાવત હોય તેવું ઘાયલ પોલીસકર્મીનું માનવું છે. સરેઆમ પોલીસકર્મી ઉપર હુમલો થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે કહી શકાય કે પોલીસ સલામત નથી તો પ્રજા શું સલામત રહેશે? અત્યારે તો અમીરગઢ પોલીસ મથકે આ ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પરમ દિવસ 25 તારીખે સાંજે હું અને મારા બે ભાઈ અમે આવલ ગોમટીવાળા રસ્તેથી ઘરે જતા હતા. તે દરમિયાન બનાસ નદીના કિનારે અમે પહોંચ્યા ત્યારે વચ્ચે આ ચાર ઈસમોમાંથી બે ઈસમો પહેલાં બાઇક લઈને અમારે ગાડીને આડી કરીને ઊભા રહ્યા હતા. ઊભા રહ્યા એટલે અમે એમને કહ્યું ભાઈ રસ્તો અમને આપો અને જવા દો. મારી ગાડીને આગળ પોલીસનું બોર્ડ બી મારેલું છે. હું પોલીસ કર્મચારી છું, આજે ડીસા સિટી ટ્રાફિકમાં નોકરી કરું છું. એમને કોઈ પોલીસ સાથે પહેલાં બી અદાવત હશે ગમે તે, પોતે બુટલેગરો છે કે તમે આમ તમને અહીંથી નહીં જવા દઈએ અમે. તો હું કહું ભાઈ મારા સાથે તમારે શું દુશ્મનાવટ, અમે તમને તો પોલીસને તો અમે ગોતી રહ્યા છીએ એમ કરી બીજા માણસોને બોલાવી અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો. એવું કે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ મારા મોટા ભાઈએ ફરિયાદ આપેલ છે.